આગળ વાત કરીએ સુરતની. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્લાયવુડની ફેક્ટરીમાં જે આગ લાગી હતી તે આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો. જ્યારે આ પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી ત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે તાત્કાલિક ફાયર ફાઈટરની 6 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. હાલ આ આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ કોઈપણ જાનહાનિના સમાચાર હાલ પ્રાપ્ત નથી થયા. આ તરફ કયા કારણોસર આગ લાગી તે પણ હજી કારણ સામે નથી આવ્યું. સુરતના નિણત ગામ નજીક આ આગનો બનાવ બનવા પામ્યો છે, જ્યાં પ્લાયવુડની ફેક્ટરી હતી. આ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો હાલ 6 ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાના સમાચાર મળી રહ્યા છે. કોઈપણ જાનહાનિના સમાચાર નથી, સાથે જ કયા કારણોસર આગ લાગી હતી તેનું કારણ પણ જાણવા નથી મળ્યું. આ તરફ નુકસાનીનો અંદાજ પણ હાલ સેવામાં નથી આવ્યો. તો આજ મામલે વધુ માહિતી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મુકેશ. મુકેશ, જે પ્રમાણે પ્લાયવુડની આ ફેક્ટરીમાં હાલ કાબુમાં આવી ચૂકી છે, ત્યારે કેટલા નુકસાનનો અંદાજ? જે બારડોલી નજીકની હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી, જેમાં મોડી રાત્રે બગાસના ડેપોમાં આગ લાગી ગઈ હતી અને તે આગને કાબુ કરવા માટે બારડોલી ફાયર ફાઈટર સહિત નવસારી ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. નુકસાન મોટા પાયે થયા હોવાની આશંકા છે. જી બિલકુલ. આગ કયા કારણોસર લાગી હતી મુકેશ, કોઈ અહેવાલ? આગનો કોઈ ચોક્કસ કારણ હજુ સુધી માહિતી પડી નથી. હાલ આગ કાબુમાં છે અને કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે. જી બિલકુલ મુકેશ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. જે પ્રમાણે પ્લાયવુડની આ ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી હતી, જેના કારણે 6 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બારડોલી અને નવસારીની ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે. હાલ આગનું કારણ જાણી શકાયું નથી, તો આ તરફ કોઈ જાનહાનિના પણ સમાચાર નથી.